નમસ્કાર મિત્રો, આજે આ સોવનજીના ગામના 10 માણસો આ રૂપસિંહ એકલાએ મારી નાખ્યા છે. અને ત્યારે સોવનજીના ગામના એ 10 માણસોની નનામી નીકળી અને 10 ચિતાઓ જોઈ અને આ ગામના માણસોના ખૂન ઉકળી ઉઠ્યા. અને પછી તો અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને બધા માણસો ગામમાં આવ્યા. અને ગામમાં 5 આગેવાનોએ આ સુરવીરતાનો ઢોલ વગાડ્યો. અને જેવો આ સુરવીરતાનો ઢોલ વાગ્યો ને, તેની સાથે તો ગામના નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટા વૃદ્ધના હાથમાં જે હથિયાર આવ્યું એ લઈ અને આ બે વાગતા ઢોલ સાથે આ રૂપસિંહના ગામ ઉપર ચડાઈ કરવા નીકળી પડ્યા છે. અને ત્યારે તેઓ ચાલતા ચાલતા આ જ્યારે વડના ઝાડ નીચે આવ્યા ને, ત્યારે માતા સધી આ ગામના માણસોને જોઈ અને સમજી ગઈ કે અરે રે, આ તો અનર્થ થઈ જશે. અને આમ વિચારી માતા સધીએ આ બંને જે ઢોલીડાઓ સુરવીરતાનો ઢોલ વગાડી રહ્યા હોય છે તેમના બંનેના ઢોલના પડ તોડી નાખ્યા. અને જેવા આ બંને ઢોલ એકી સાથે ફૂટી ગયા ને, તેની સાથે તો ઢોલ વાગતા બંધ થઈ ગયા. અને ત્યાં તો એક એક સુરવીર કહેવા લાગ્યો કે ઢોલીડા, તારો ઢોલ વગાડ અને આજે તો તારે ઢોલ બંધ કરવાનો નથી. અને જ્યાં સુધી સામેવાળું ગામ આખું એ પૂરું ના થઈ જાય ને, ત્યાં સુધી તારે ઢોલ વગાડવાનો છે. અને ત્યારે એ ઢોલી બોલ્યો કે હે મુખી સુવનજી, આજે આપણે લડવા જવાનું નથી અને પાછા વળી જઈએ, કેમ કે બે ઢોલ એકી સાથે ફૂટી ગયા છે તો મને જરૂર આમાં કંઈક શંકાસ્પદ લાગે છે. અને અમારા બંને ઢોલ એકી સાથે ફૂટે ને તો આને અમે અપશુકુન માનીએ છીએ. માટે હવે તમારી ઈચ્છા, બાકી તો મેં મારી વાત તમને જણાવી દીધી છે. અને પછી તો કહેવાય છે કે માતા સધીએ આ સુવન ના ગામના માણસોના મગજમાં એવું તો શું ઘુસાડી દીધું કે બધા જ માણસો એમના હથિયારો લઈ અને પોતપોતાના ઘરે ચાલી નીકળે છે. અને આમ આજે તો આ સહાર થતો માતા સધીએ રોકી લીધો. પણ મિત્રો, આજે હવે એક જ દિવસ આડો છે આ અખાત્રીજના દિવસનો, અને આવતીકાલે સોવનજીની દીકરીની જાડેરી જાન આવવાની છે. તો આ બાજુ આ રૂપસિંહના બહેનની પણ જાડેરી જાન આવવાની છે. અને બંને ગામના માણસો આ બંને જાનોના ઉતારા આ વડના ઝાડ નીચે રાખ્યા છે. તો મિત્રો, હવે ઘટના શું બને છે તો ધ્યાનથી સાંભળજો. અને આજે સાંજે તો આ ગામની બંને દીકરીઓના શરીર ઉપર પીઠી ચોળાઈ રહી છે. તો આ બાજુ રૂપસિંહ અને તેમના ગામના માણસો તલવારો અને ભાલાઓની ધાર કાઢી રહ્યા છે કે આવતીકાલે જો સામે ગામવાળા કોઈ પણ જાતની હરકત કરે ને, તો એમને બધાને ઊભા ને ઊભા ચીરી નાખવામાં આવશે. અને આમ આ લડાઈ માટે હથિયારો પણ તૈયાર થઈ રહ્યા છે. ત્યારે આ બાજુ સુવનજીના માણસો પણ આજે હથિયારખાનામાં જઈ અને હથિયારોની ધાર કાઢી રહ્યા છે કે આજે ભલે આપણે 3000 ઘરોની વસ્તીવાળા રહ્યા, પણ જો પેલા રૂપસિંહના ગામના માણસો જો જરાય પણ હોશિયારી કરે ને, તો આપણે 5000 ઘરોની વસ્તી ઉપર આપણે 3000 ઘરોની વસ્તીવાળાએ ભારે પડવાનું છે અને એક એકને જીવતાને જીવતા દફનાવી દેવાના છે. અને આમ બંને ગામના માણસો આજે બધા જ હથિયારો તૈયાર કરી અને આખાય ગામના ઘરોમાં વેચી દીધા છે. અને પછી રાત્રે બધા સૂઈ જાય છે. અને ત્યારે આ બંને ગામના મુખીઓ પણ નિંદ્રાને આધીન બની જાય છે. અને ત્યારે આમ કરતાં કરતાં અડધી રાત થઈને, ત્યારે અડધી રાત્રે આ વડના ઝાડમાંથી મારી વડલાવાળી સધી જાગી અને વડની સામે જોઈ અને કહે છે કે હે વડલા, તારી આ છાયામાં મારો વાસ છે અને આ તારા છાયડા માથે હજારો ને લાખો પંખીઓ તારા આશરે રહી અને એમના માળા બનાવી અને એમના પરિવારને મોટા કરતા આવ્યા છે. પણ ક્યારેય આ છાયડા માટે તેઓ લડ્યા નથી. પણ એક જ ખાલી આ કુબુદ્ધિવાળા માણસ જ માણસને સમજતા નથી અને એકબીજાના માથે વેર ઊભું કરી અને બેસી ગયા છે. અને આજે આ વડના છાયડા માટે ફરી આવતીકાલે મહાસંગ્રામ ખેલાશે. અને આ વડના ઝાડ નીચે લોહીના રેલા ઉડશે ને, તો એ મને જરાય નહીં પોસાય. માટે આ લડાઈને મારે રોકવી પડશે અને એ માટે મારે આ બંને ગામના મુખીઓને સમજાવવા પડશે અને તો જ આ લડાઈ રોકાઈ શકે એમ છે. અને આવો વિચાર કરી અને માતા સધીએ ત્યાંથી ડગલા માંડ્યા અને આ સુવનજીના ગામ તરફ નીકળી છે. અને સુવનજીના ગામમાંથી માતા સધી પહોંચ્યા આ સુવનજીની મેળીએ. અને ત્યાં જઈ અને સુવનજીના સપને વાત કરવા માટે માતા સધી ઉતર્યા કે હે સુવનજી મુખી, જાગો છો કે પછી સૂતેલા છો? અને ત્યારે સુવનજી સપનામાં વાતો કરે છે કે હે માડી, તમે કોણ છો અને આમ અડધી રાત્રે તમે મારી પાસે શું લેવા આવ્યા છો? શું તે હું જાણી શકું? અને ત્યારે માતા સધી કહે છે કે હે સુવનજી,
હું બીજી કોઈ નહીં, પણ તમે જે રોજ સવારે મારા ધૂળના ધડીમલે આવી અને મારા દર્શન કરો છો ને, એ જ વડના ઝાડ નીચે વસનારી હું માતા સધી છું. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો સુવનજીની આંખોના ખૂણા ભીના થઈ ગયા કે અરે રે માતા સધી તમે, અને આજે મારા આંગણે પધાર્યા છો, તો બોલો માડી હું તમારી શું સેવા કરું. અને ત્યારે માતા સધી એટલું બોલ્યા કે સુવનજી તમારે મારું એક કામ કરવાનું છે, બોલો તમે કરશો. અને ત્યારે સુવનજી કહે છે કે માડી તમે બોલો ખાલી, અને તમારું બોલવું અને મારું કરી બતાવવું, અને આજે કદાચ મારી સધી તમે મારા પ્રાણ માગો ને તો મારા પ્રાણ પણ આપતા હું વિચાર નહીં કરું, ખાલી તમે હુકમ કરો માડી. અને ત્યારે માતા સધી કહે છે કે હે સુવનજી, હું એક માં છું અને માં કોઈ દિવસ પોતાના સંતાનોનું અહિત ના કરે, માટે આજે એક વાત કરવા આવી છું કે આવતીકાલે તમારી દીકરીની જાડેથી જાન આવવાની છે, તો પેલી બાજુ રૂપસિંહ મુખીની બહેનની પણ જાન આવવાની છે, અને હું નથી ઈચ્છતી કે તમે આ બંને દીકરીઓના સારા પ્રસંગમાં યુદ્ધ કરો અને એમના પ્રસંગને બગાડો, માટે તમે મને વચન આપો કે આવતીકાલે આખાય દિવસ દરમિયાન તમે હથિયાર નહીં ઉપાડો. અને ત્યારે સોવનજી કહે છે કે માડી જો અમે હથિયાર ના ઉપાડીએ ને તો પેલા રૂપસિંહ અને એમના ગામના માણસો અમને મારી નાખશે માં. અને ત્યારે માં સધી કહે છે કે તમે જો આવતીકાલે હથિયાર ના ઉપાડો ને તો રૂપસિંહ પણ આખો દિવસ હથિયાર નહીં ઉપાડે, એનું હું તમને વચન આપું છું. અને ત્યારે આટલું સાંભળી અને આ સોવનજી કહે છે કે જો માડી આવતીકાલે આ રૂપસિંહ અને એમના ગામના માણસો જો હથિયાર ના ઉપાડતા હોય ને તો હે માં સધી, હું આ ગામનો મુખી સોવનજી તમને વચન આપું છું કે જ્યાં સુધી સામેવાળા ગામના માણસોનો વાંક નહીં આવે ને ત્યાં સુધી હું અને મારા ગામના માણસો હથિયાર નહીં ઉપાડીએ. અને ત્યારે માતા સધી કહે છે કે વાહ મારા ભક્ત સોવનજી, તમારી પાસે મને આટલી જ આશા હતી, અને આમ ભેગા મળી અને હળી મળી અને આટલો અવસર ઉજવો એમાં હું સધી રાજી છું. અને આમ આટલું કહી અને માતા સધી અંતર ધ્યાન થઈ ગયા. અને પછી માતા સધી આ સુવનજીના ગામમાંથી નીકળી અને રૂપસિંહના ગામના ઝાંપે આવે છે, અને ત્યાંથી પહોંચે છે આ રૂપસિંહની મેળીએ, અને રૂપસિંહના સપને આવી અને માતા સધી વાત કરે છે કે હે રૂપસિંહ મુખી જાગો છો? કે હા માડી હું જાગું છું, પણ તમે કોણ છો? કે હે રૂપસિંહ મુખી, હું તમારા ગામના પાદરે એ વડના ઝાડમાં વસનારી હું સધી છું. કે અરે રે બોલો માડી, તમે આજે મારા આંગણે પધાર્યા, બોલો માડી તમારું સ્વાગત છે. અને ત્યારે માતા સધી કહે છે કે હે રૂપસિંહ, તમારે તમારી બહેનને શાંતિથી રંગે અને સંગે પરણાવી છે ને? કે હા માડી હું તો શાંતિથી જ પરણાવવા ઈચ્છું છું, પણ પેલા સુવનજી અને એમના ગામના માણસો ક્યાં જપવા દે છે? અને ત્યારે માતા સધી કહે છે કે હે રૂપસિંહ, એમને સમજાવીને જ તમારી પાસે આવીશું, અને સુવનજીએ મને વચન આપ્યું છે કે જ્યાં સુધી રૂપસિંહ અને એમના ગામના માણસો સામેથી વાર નહીં કરે ને ત્યાં સુધી અમે કોઈ હથિયાર નહીં ઉપાડીએ. તો બોલો રૂપસિંહ, હવે તમે હથિયાર ઉપાડી અને શરૂઆત કરશો, કે પછી તમે પણ તમારી બહેનના લગ્ન શાંતિથી કરશો અને એને શાંતિથી વિદાય આપશો? અને ત્યારે રૂપસિંહ કહે છે કે હે માતા સધી, જો આ સુવનજી અને એમના ગામના માણસો જો પહેલ નહીં કરે ને અને હથિયાર નહીં ઉપાડે ને તો હું પણ આ ગામનો મુખી રૂપસિંહ તમને વચન આપું છું કે જ્યાં સુધી સુવનજી અને એમના ગામના માણસો હથિયાર નહીં ઉપાડે ને ત્યાં સુધી હું અને મારા ગામના માણસો હથિયાર નહીં ઉપાડીએ, અને આવું હું તમને વચન આપું છું માડી. અને ત્યારે આટલું વચન લઈ અને માતા સધી કહે છે કે હે દીકરાઓ, તમે બંને ગામના માણસો મારા માટે એક સરખા અને સરખા વહાલવાળા છો, અને આમ મારા જ વડના નીચે મારા દીકરાઓના લોહીના રેલા નીકળે ને એ મને સધીને જરાય ના પોસાય બેટા. માટે આવતીકાલે તમે શાંતિ જાળવજો અને હળી મળી અને આ બંનેના જાનોની વિદાયો કરજો, કે ભલે માડી. અને આમ પછી તો બંને મુખીઓને સમજાવી અને માતા સધી પાછા વડના ઝાડ નીચે આવે છે અને એ વડના ઝાડમાં સમાઈ જાય છે. અને આમ કરતાં કરતાં સવાર પડી, ત્યારે વહેલી સવારે આ રૂપસિંહ વહેલા ઉઠી અને પોતાના દેહને પવિત્ર કરી અને વિચાર કરે છે કે લાય આજે તો પહેલાં મારી સધીના દર્શન કરતો આવું. અને આ બાજુ સુવનજી પણ વહેલા ઉઠી અને પોતે વિચાર કરે છે કે રાત્રે સપનામાં માતા સધી આવ્યા હતા, તો લાય આજે તો દિવસની શરૂઆત મારી સધીના દર્શનથી કરું. અને આમ બંને વિચાર કરી અને બંને મુખીઓ ઘોડે સવાર થઈ
અને માતાજી સધીના વડ તરફ નીકળ્યા છે અને બંને ઘોડાને દોડાવી અને સવાર સવારના પહોરમાં બંને પહોંચ્યા આ વડના ઝાડ પાસે અને આજે પણ બંને એકી સાથે માતા સધીના મંદિરે આવી અને ઊભા રહી ગયા. અને ત્યારે રોજ તો આ બંને ઘોડે સવાર થઈ અને બંને જણા પહેલા દર્શન કરવા માટે લડી પડતા, પણ આજે તો આ રૂપસિંહ કહે છે કે હે સુવનજી, તમારે મોડું થતું હશે તો તમે પહેલાં દર્શન કરી લો અને પછી હું દર્શન કરીશ. પણ ત્યાં તો સુવનજી બોલ્યા કે નાના રૂપસિંહ, પહેલાં તમે દર્શન કરી લો, મારે કાંઈ મોડું થતું નથી. અને ત્યારે રૂપસિંહ ફરી બોલ્યા કે મોડું તો આપણને બંનેને થાય છે, કેમ કે તમારા ઘરે પણ અવસર છે અને મારા ઘરે પણ અવસર છે, તો ચાલો આજે તો સાથે મળી અને દર્શન કરી અને માતાજીને રાજી કરીએ. અને આમ આજે પહેલી વાર આ સુવનજી અને રૂપસિંહ સાથે મળી અને માતાજી સધીના દર્શન કરે છે અને પછી એકબીજાને રામ રામ કરી અને જુદા પડે છે. ત્યારે આ ઘટના જોઈ અને માતા સધી હરખાય છે કે આજે બે દુશ્મનો દોસ્ત બન્યા ને, એ મને ખૂબ ગમ્યું છે. અને આમ પછી તો બંને મુખીઓ પોતપોતાના ગામમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો બંને ગામોના માણસો ભર્યા હથિયારે તૈયાર થઈને આવી ગયા છે કે બોલો મુખી, આજે ખાલી આ અવસર તમે સંભાળી લો, બાકી બીજું બધું તો અમે સંભાળી લઈશું. પણ ત્યાં તો બંને ગામના મુખીઓ એમના ગામના માણસોને સમજાવે છે અને કહે છે કે લડવામાં કાંઈ મજા નથી અને આજે આપણે લડવાનું નથી, કેમ કે રાત્રે સપનામાં મેં માતા સધીને વચન આપ્યું છે. અને આમ પછી તો એ બંને મુખીઓ એ રાત્રે જે માતા સધી સાથે ઘટના બની હતી તે બધાને જણાવે છે. અને આટલું જણાવતાની સાથે તો આ બંને ગામના માણસોએ પણ હથિયાર ફેંકી દીધા કે આજે તો આપણે દીકરીઓની વિદાય કરવાની છે, લોહીની હોળીઓ નથી ખેલવાની. અને પછી તો બંને મુખીઓએ એમના ગામના માણસોને આ વડના ઝાડ નીચે આજે સવારે જે ઘટના બની હતી એ પણ જણાવી દીધી કે હવે બંને ગામો વચ્ચે આપણા સંબંધ સુધરી જશે અને બંને મુખીઓ વચ્ચે સારા એવા સંબંધ થઈ ગયા છે. અને આમ પછી તો બધા જ હથિયારો બંને ગામના માણસોએ ફેંકી દીધા અને હવે રંગે સંગે પોતાના જ ગામની દીકરીઓને પરણાવવા માટે તૈયાર થયા છે અને કેસરિયા સાફા પહેર્યા છે. પણ મિત્રો, તો પણ નરસંહાર તો થાય જ છે અને આ વડના ઝાડ નીચે તો પણ મહાયુદ્ધ તો થાય જ છે. તો મિત્રો, આ યુદ્ધ કેવી રીતે થાય છે અને કેવી રીતે બંને ગામ લડી પડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, આવા નવા નવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા માટે બન્યા રહો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે અને આવા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.